वो खिलाड़ी लाज आप धोरण 12 एसपी एनी अंदर पाठ चौथो सभ्य पद एनी अंदर भणसू सभ्य और शेर ऑर्डर वच्चे तफावत। तो सौथी पहला एनी अंदर भणीए अर्थ। अर्थ आपणे आगळना विडियो में जोई गया छे। तो बैठे बैठो अर्थ अहींया लिखो छे के जे व्यक्ति नुं नाम लेखित संमति द्वारा के शेर अरजी द्वारा सभ्य पत्रक में नोंध थयेल होय ते कंपनी नो सभ्य गणाय छे। हवे कोई पण व्यक्ति ए छे ई कंपनी ने लेखित में आप्युं होय के मारे कंपनी नो सभ्य थवुं छे एवी संमति आपेल होय, एवी बांधरी आपेल होय, मंजूरी आपेल होय, सहमति आपेल होय के खातरी आपेल होय ते व्यक्ति कंपनी नो सभ्य गणाशे। अथवा तो कोई पण व्यक्ति ने शेर खरीदवा होय तो ई सौथी पहला कंपनी में एप्लिकेशन करशे, अरजी करशे। तो शेर खरीदवा माटे एनी अरजी करी होय अने एनું નામ સભ્યપત્રકમાં નોંધ થયેલું હોય તો એ કંપનીનો સભ્ય ગણાય છે। તો લેખિત સંમતિ અને સભ્યપત્રકમાં નામ હોવું જરૂરી છે। જે વ્યક્તિએ કંપનીના શેર ધરાવતી હોય તે કંપનીના શેરહોલ્ડર ગણાય છે। હવે સ્વાભાવિક છે શેર ખરીદા હોય એ વ્યક્તિને શું કહેવાય? શેરહોલ્ડર કહેવાય। ડિબેન્ચર ખરીદા હોય એ વ્યક્તિને શું કહેવાય? ડિબેન્ચર હોલ્ડર કહેવાય। તો જે વ્યક્તિ પાસે કંપનીના શેર છે તે કંપનીનો શેરહોલ્ડર ગણાશે। બીજો પોઈન્ટ છે સહી। જે વ્યક્તિએ આવેદન પત્રની સ્થાપનાની કલમમાં સહી કરી હોય તે સભ્ય ગણાય છે। હવે કોઈ પણ વ્યક્તિ આવેદન પત્રની સ્થાપનાની કલમમાં જઈ અને સહી કરી આવે ત્યારે કંપનીનો સભ્ય ગણાય છે। આવેદન પત્રની કુલ 6 કલમ છે, એમાંની સ્થાપનાની કલમની અંદર સહી કરશે ત્યારે તે કંપનીનો સભ્ય ગણાશે। કંપનીના આવેદન પત્રમાં શેરહોલ્ડરની સહીની જરૂર નથી। હવે કંપનીના શેરહોલ્ડર બનવા માટે કંપનીના આવેદન પત્રની સ્થાપનાની કલમમાં સહી કરવાની કોઈ જરૂરિયાત નથી, કારણ કે શેર જેની પાસે હશે એ શેરહોલ્ડર ગણાશે। પછી સ્થાપનાની કલમમાં સહી કરી હોય તોય ઠીક છે, ન કરી તોય ઠીક છે, જરૂર જ નથી કરવાની। કાયદાકીય હસ્તાંતરણ। કાયદેસરનો પ્રતિનિધિ શેર ફેરબદલીની પ્રક્રિયા દ્વારા તેનું નામ સભ્યપત્રકમાં નોંધાવે ત્યારે તે સભ્ય ગણાય છે। હવે કાયદેસરનો પ્રતિનિધિ આપણે છે એ આગળ બીજા પાઠની અંદર ભણી ગયા છે। કાયદાકીય હસ્તાંતરણ કોને કહેવાય? કાયદેસરનો પ્રતિનિધિ કોણ કોણ હોય છે? તો જ્યારે શેરધારકનો અવસાન થાય ત્યારે એનો કાયદેસરનો પ્રતિનિધિ કોણ હશે? તો કે વારસદાર હશે। જ્યારે શેરધારક નાદાર જાહેર થાય ત્યારે એનો કાયદેસરનો પ્રતિનિધિ કોણ હશે? તો કે અદાલત દ્વારા છે રિસીવરની નિમણૂક કરવામાં આવે તે હશે। જ્યારે શેર ધારક છે એ અસ્થિર મગજનો જાહેર થાય ત્યારે એનો કાયદેસરનો પ્રતિનિધિ કોણ હશે? તો કે વાલી કે ટ્રસ્ટી હશે, અદાલત દ્વારા નિમણૂક પામે। તો કાયદેસરનો પ્રતિનિધિ શેર ફેરબદલીની પ્રક્રિયા દ્વારા તેનું નામ સભ્યપત્રકમાં નોંધાવે તે સભ્ય ગણાય છે। શેરધારકનું અવસાન થાય, નાદાર જાહેર થાય કે અસ્થિર મગજનો જાહેર થાય ત્યારે છે એનો કાયદેસરના વારસદાર છે એનું નામ સભ્યપત્રકમાં ચડાવશે ત્યારે તે કંપનીનો કાયદેસરનું સભ્ય ગણાશે। કાયદાકીય હસ્તાંતરણ દ્વારા જ્યારે કાયદેસરના પ્રતિનિધિને શેર પ્રાપ્ત થાય ત્યારે તે શેરહોલ્ડર ગણાશે। હવે છે આ વારસદાર હશે, વાલી કે ટ્રસ્ટી હશે, અથવા તો અદાલત દ્વારા જે રિસીવરની નિમણૂક કરવામાં આવી હોય તે વહીવટદાર વ્યક્તિ હશે તેને છે એ કાયદા અન્વયે જ્યારે છે કંપની શેર આપશે ત્યારે કંપનીનો શેરહોલ્ડર ગણાશે। થેન્ક યુ।